નમસ્કાર બાળ મિત્રો આપણે અગાઉ ઓપન સોર્સના પ્રણેતા તારીજા સ્ટોલમેન વિશે ભણી ગયા કોમ્પ્યુટર ક્ષેત્રે મહારથીમાં આજે એક આપણે એવા મહારથીની વાત કરવાનો છે જેનું નામ છે લિનસ ટોરવાલ લિનસ ટોરવાલનું પૂરું નામ લિનસ બેનિકેટેડ ટોરવાલ જેની જન્મ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ઓગણસી તેમનો જન્મ હેલ ફિનલેન્ડ ખાતે થયો હતો તેમણે ઓપરેટિંગ સિસ્ટમની શોધ કરી હતી વિશેષતા જોઈએ તો તે ઓપન સોર્સ સોફ્ટવેર કાર્ય પદ્ધતિના આગળ વધારનાર છે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓપરેટિંગ સિસ્ટમના પાયામાં લિનસ ટોરવાલ છે લિનસ ટોરવાલ જોઈએ તો પોતે કોમ્પ્યુટર પ્રોગ્રામર સોફ્ટવેર ડેવલપર અને લેખક ઉપરાંત બ્લોગર છે સન ઓગણીસો એકાણુંમાં લિનસ ટોરવાલે સીઓએમપી કોમ્પ ડોટ ઓએસ ડોટ એમઆઈ એનઆઈએક્સ મિનિક્સ નામના ન્યૂઝ ગ્રુપ ઉપર હજારો યુઝર્સને સંદેશો મોકલ્યો કે તેઓ થ્રી એટી સિક્સ ફોર એટી સિક્સ એટી એટલે કે એડવાન્સ ટેકનોલોજી પ્રકારના કોમ્પ્યુટર માટે મફતમાં ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી રહ્યા છે જેમાં તેઓ યથાયોગ્ય સહયોગ આપે વિશ્વના હજારો પ્રોગ્રામરોનો સકારાત્મક જવાબ મળ્યો અને તેમના સહયોગથી ઓપરેટિંગ સિસ્ટમનો ઉદભવ થયો લિનસ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ લિનસ ટોરવાલ્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામરો દ્વારા તૈયાર કરવામાં આવી છે લિનક્સ જોઈએ તો સંપૂર્ણપણે ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે ઓપન સોર્સ એટલે આપણે અગાઉ ભણી ગયા કે જેનો કોડ બધાની પહોંચમાં હોય એ પ્રોગ્રામ કેવી રીતે બન્યો એનું પ્રોગ્રામિંગનું કોડિંગ બધાને ખબર હોય એને ઓપન સોર્સ કહીશું આ લિનક્સ પ્રોગ્રામનો સોર્સ કોડ કઈ વેબસાઇટ પરથી મળશે તો ડબલ્યુ 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 કે ઈ આર એન ઈ એલ કેનલ ડોટ ઓઆરજી પરથી મફતમાં મેળવી શકાય ઉપયોગ સોર્સ કોડ મેળવી અને તેમાં ઇચ્છિત ફેરફારો કરી શકે છે વિશ્વભરમાં અનેક સંસ્થાઓએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના સોર્સ કોડ મેળવી અને તેમાં સુધારો કર્યા છે અને આ સંસ્થા દ્વારા ઓપરેટિંગ સિસ્ટમને પોતાના નામ સાથે ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમ કે ઉબુન્ટુ લિનક્સ ફેડોરા લિનક્સ લિનક્સ લિનક્ષસેલિનક્સ અને રેડહેડ લિનક્સ વગેરે ભારત પણ આમાં પાછળ નથી રહ્યું ભારતમાં સીડેક સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ ઇન ઇન્ડિયા સંસ્થા દ્વારા લિનક્સ પ્રોગ્રામનો સોર્સ કોડ મેળવીને બી ઓ ડબલ એસ બોસ નામની ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી બોસ લિનક્સ નું પૂરું નામ જોઈએ તો ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન છે આ ભારત ભારતીય બોસ સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ છે એને ક્યાંથી ડાઉનલોડ કરીશું તો જેને ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ બોસ ક્લીનક્સ બી ડબલ એસ એલ આઈ એક્સ ડોટ ઇન ઉપરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય છે બાળ મિત્રો આપણે કોની વાત કરવાના છે ખબર છે તમને લેરી પેજ અને સરગી બ્રિન હવે લેરી પેજનું પૂરું નામ જોઈએ તો લોરેસ લેરી પેજ અને સરગી મિખાલય બ્રિન જેમની જન્મ તારીખ ઓગણીસો તોતેર અને એકવીસમી ઓગસ્ટ ઓગણીસો તોતેર હવે જેમનો જન્મસ્થળ ઈસ્ટ ઈસ્ટ લેસી લેન્સીગન અને મોસ્કો રૂસ ખાતે થયો હતો આમણે કોણે શોધ કરી હતી જેના વગર આપણે ચાલતું જ નથી સવાર પડે અને કશું સર્ચ કરવું હોય તો શેની જરૂર પડે ગૂગલની જરૂર પડે તો ગૂગલ સર્ચ એન્જિનના શોધકના નામ છે લેરી પેજ અને સરગી બ્રેઇન તેની વિશેષતા જોઈએ તો ગૂગલ ઇન્ક કંપનીના સ્થાપક છે ગૂગલ સર્ચ એન્જિન વિશે તો આપ બધા સૌ જાણો જ છો ગૂગલ વડે આપણે કોઈપણ પ્રકારની માહિતી શોધવી હોય તો ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ ગૂગલ વડે કોઈ પણ વિષયને લખા વિષયને લગતા લખાણ ચિત્રો ઓડિયો વિડીયો બધા જ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ હવે તેમનો અભ્યાસ જરા જોઈએ તો લેરી પેજ ની મુલાકાત સર્ગે બ્રેન્જ સાથે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઇજનેરીના અભ્યાસ દરમિયાન થઈ હતી ઈસવીસન ઓગણીસો છન્નુંમાં લેરી પેજ અને સર્ગી બ્રિન દ્વારા સંયુક્ત રીતે ગૂગલ સર્ચ એન્જિનની શોધ થઈ હતી ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં લેરી પેજ અને સરગે બ્રિન દ્વારા દસ લાખ ડોલરના ખર્ચે ગૂગલ ઇન્ક કંપનીની સ્થાપના કરવામાં આવી વર્ષ બે હજાર ચારમાં ગૂગલના શેર ઉપલબ્ધ થતાં લેરી પેજ અને સરગે બ્રિન અબર અરબપતિ બની ગયા ઈસવીસન બે હજાર ચારમાં ગૂગલની ઈમેલ આધારિત જીમેલને શરૂ કરવામાં આવી તમને બધાને ખબર છે કે મોબાઈલમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરવી હોય કોઈ પણ એપ્લિકેશન જોઈતી હોય તો જીમેલનું આઈડી જોઈએ આ જીમેલ આઈડીની શોધક પણ લેરી પેજ અને સર્ગાઈ બ્રેન હતા ત્યારબાદ જોઈએ તો ઈસવીસન બે હજાર આઠમાં ગૂગલની વિડીયો આધારિત યુ યુટ્યુબની સેવાની શરૂઆત કરવામાં આવી હવે વિચાર કરો યુટ્યુબ વગર આપણે ચાલે કોઈ પણ વિડીયો જોવા હોય તો યુટ્યુબની જરૂર પડે ઈસવીસન બે હજાર નવમાં મોબાઈલ માટેની ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ દ્વારા ચાલુ કરવામાં આવી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ હવે આ ગૂગલનું મુખ્ય કાર્યાલય કેલિફોર્નિયાના સિલિકોન વેલી ખાતે છે ગૂગલ કોમા ગૂગલ કઈ રીતે કમાતો હશે તો બધાને થાય કે ગૂગલનો કમાણીનો આધાર તેની વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે ગૂગલ મેપ છે ગૂગલ ગૂગલ પે છે આપણે બધા વાપરીએ છીએ ને અને વિવિધ જાહેરાતો આ લેરી પેજ અને સરગે બ્રીનને ગૂગલ ગાયા તરીકે ઓળખવામાં આવે છે અને લેરી પેજ અને સરગે બ્રિનને સંયુક્ત રીતે અનેક પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત થયા છે તમને બાળમિત્રો ખબર છે આજે જે ગૂગલના સીઈઓ કોણ છે ગૂગલના ના સીઓ છે એક ભારતીય જેનું નામ છે સુંદર પિચાઈ આ યાદ રાખજો આ પુસ્તક બહારની ચર્ચા છે આવજો બાળમિત્રો